સમાજના સભ્યો તથા વડીલો તથા ભરવાડ સમાજના શૈક્ષણિક કુંડેલી સમાજમાં સહાય આપનાર સભ્યો તથા વડીલો દાતાઓ સંતો આપ સૌનું કુંડેલી સમાજ ભરવાડ સમાજ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હું દેવળિયા ગામની મેં દક્ષા મેરભાઈ. હું મોડે સ્કૂલ તળાજામાં અભ્યાસ કરું છું. હું 10મું પાસ કરીને 11મામાં મેં મોડે સ્કૂલ આસમાં એડમિશન મેળવ્યું છે. હું કહેવાય છે કે અવસર વગર બોલું તે વ્યર્થ છે. આજે આ શુભ અવસર છે અને હું આપણા સમાજ વિશે કંઈ ન બોલું તે કેમ ચાલે. તો આવો કાર્યક્રમને જોઈને મને કંઈક બોલવું એવું મન થયું છે, તેથી હું આપણા સમાજ વિશે થોડું ઘણી કહીશ. આપણા સમાજમાં આવા અવનવો કાર્યક્રમ જોઈને આપણું સમાજનું ભણતર ખૂબ આગળ વધી રહ્યું છે. પહેલાં તો આપણા સમાજમાં ભણતર તો ખૂબ ઓછું હતું અને દીકરીઓને ખાસ કરીને ભણાવવામાં જ ના આવતી હતી, દીકરાઓ ભણતા હતા. પરંતુ આવા અવનવા કાર્યક્રમમાં જોઈને આપણા સમાજની દીકરી અને દીકરીઓને ભણાવવામાં આવે છે. પહેલાં તો આપણા દીકરીઓ અને ખાસ કરીને ભણાવતા ન હતા. હવે આવા કાર્યક્રમને ખાસ વાળીને પણ આવવું જોઈએ, જે કરીને બાપને પણ હોંસલો વધે અને તેને પણ ભણવાની તક મળે અને તેને પણ ભણવું તેમ આગળ થાય, આગળ ઈચ્છા વધે અને આવું ઇનામ પ્રાપ્ત કરી બીજા વિદ્યાર્થી નાના વિદ્યાર્થીને પણ પ્રેરણા મળે, જેથી કરીને તે પણ સારું એવું પરિણામ લઈને આવું ઇનામ પ્રાપ્ત કરે. આવું તેથી વાળીને પણ બાળકો માટે સમય ગાળીને આવા કાર્યક્રમમાં આવવું જોઈએ. આપણા સમાજને ભણાવવા માટે અત્યારે સરકાર આપણા ભરવાડ સમાજ તરફથી તો 12 પાસ કરેલ વિદ્યાર્થીઓને ફ્રીમાં ટ્યુશન કરાવવામાં આવે છે અને 12 પાસ કરીને ભરતીમાં ફોર્મ ભરેલ આપણા સમાજના દીકરી અને દીકરાઓ પોલીસમાં પણ આ ભરતીમાં ઉતરીને થયા છે અને ખૂબ આગળ વધી રહ્યા છે. તેથી આપણા સમાજનું આપણા ગામમાં પણ નામ વધી રહ્યું છે અને માન સન્માન વધી રહ્યું છે. ભરવાડ સમાજના લોકોએ તો દરેક જિલ્લાઓમાં ભરવાડ સમાજની બોર્ડિંગો ગોપાલ બોર્ડિંગ પણ બહાર પાડી છે, જેથી બાળક ભણે છે. હું એક હોસ્ટેલમાં ભણું છું. દીકરીઓને હોસ્ટેલમાં દીકરીને ભણાવવા માટે હોસ્ટેલમાં પણ ભણાવો, પણ દીકરીને જરૂર ભણાવો. હું હોસ્ટેલમાં ભણું છું. હું 7મામાંથી હોસ્ટેલમાં ભણું છું. અત્યારે હું 10 પાસ કરીને 11મામાં પણ હોસ્ટેલમાં જ ભણું છું. દીકરીઓને ભણાવો. આપણા સમાજમાં દીકરીઓને માન વધારવા માટે દીકરીને ખાસ કરીને ભણાવવી જ જોઈએ. અત્યારે તો દીકરીઓ પણ પોલીસમાં પણ આવે છે અને આગળ વધી રહી છે. અત્યારે દરેક દીકરી અને દીકરાઓને ભણાવવા જોઈએ. તે અભણવાળીને જે ભણેલવાળી છે તેને સમજાવવું જોઈએ કે દીકરા અને દીકરીને ભણાવે, જેથી કરીને તેના તે પોતાના જીવન સારી રીતે તે આગળ વધી રહીએ આગળ વધે અને પોતાના જીવનમાં તે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરે અને ઉચ્ચ કક્ષાએ તે નોકરી મેળવે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે, જેથી કરી આપણા દેશનું અને આપણા ખાસ ભરવાડ સમાજનું પણ નામ વધે. આ મારે વક્તૃત્વ દેવાનું તાત્પર્ય એ હતું કે દરેક વાલી પોતાની દીકરી અને દીકરાઓને ભણાવે અને આગળ વધારે. તો અસ્તુ, જય ઠાકર, જય ગો.